में स्वागत है तमाम मॉर्निंग ग्रुप तरफ से। मॉर्निंग ग्रुप युवा दोस्तों तरफ से आपका स्वागत है। सर्वप्रथम श्री आयोलाल सभी जो झूले जो झूले। थैंक यू रेडी जय झूलेलाल। उबर है उबर है जय श्री राम। प्रोग्राम झूलेलाल सोसायटी जे सौथी मोटी सोसायटी गणाय लगभग 120 मकानी सोसायटी छे अने एमां घणा समयथी लोकोनी मांगणी हती के रस्तो अमने बनावी आपो। एमां आरसीसी रस्तानी मांग हती तो श्री पंकजभाईने अमे भलामण करता अमे एमने रिक्वेस्ट करता। आजे इलेक्शन नजीक छे अने अमारी टर्म मेम्बरो काउंसिलरोनी टर्म पती गया होवा छतां એમણે અમારી માંગ સ્વીકારી અને એમણે અમને આ રોડ પાસ કરાવી આપ્યો તે બદલ આખા સિંધી સમાજ તથા ઝૂલેલાલ સોસાયટીના રહીશો તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। લગભગ 35 લાખના ખર્ચે આ રસ્તો બની રહ્યો છે અને આગળ આ રસ્તાની સાચવણી આપણે સોસાયટીવાળા કરીએ અને પંકજભાઈને આપણે રિક્વેસ્ટ કરીએ કે આગળ અમને આ રીતે મદદરૂપ થતા રહે અને આપણો વિસ્તારનો સારો આગળ આપણા વિસ્તારનો સારો દેખાય અને સારા કામો થતા રહે એમાં એમની મદદ ખૂબ અનિવાર્ય છે અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આગળ એ આપણને સપોર્ટ કરતા રહેશે અને કરતા આવ્યા છે। જય ઝૂલેલાલ। ઘણા સમયથી તમારી માગણી હતી કે અહીંયા રસ્તો બનવો જોઈએ, રસ્તો મંજૂર પણ થઈ ગયેલો પણ ડામરનો રસ્તો થયો હતો, બરાબર ડામરનો રસ્તો મંજૂર થયેલો। એ તમારા લોકોની માગણી આવી કે ના અમારે ડામરનો નથી કરવો, એટલે એકવાર પ્રોસિજર થાય પછી પાછું 3-4 મહિના લાગે એને કેન્સલ કરી ફરી કરો ને એ બધો, પણ ચીફ ઓફિસરનો આપણે આભાર માનીએ કે ઘણા શોર્ટ ટાઈમની અંદર આ રસ્તાનું ટેન્ડર એ બહાર પડી ગયું અને ટેન્ડર મંજૂર પણ થઈ ગયું અને 31,54,000 રૂપિયાના ખર્ચે આ તમારો રસ્તો બનવાનો છે। રસ્તો તો સરસ બનાવશે એ કોન્ટ્રાક્ટર હોય એ ભાઈ વ્યવસ્થિત રસ્તો બનાવજો, કોઈને મુશ્કેલી ના પડે અને ક્વોલિટી જળવાય એ રીતનો રસ્તો બનાવજો। બીજું ખાસ કરીને રસ્તામાં આવતા જોયું ને પહેલા પ્રચારમાં આવ્યો ત્યારે જોયું હતું કે બધાએ ઓટલા અને આ બધું બહુ બહાર કાઢ્યું, એ રસ્તો સાંકડો થતો જાય તમારો। કોઈક વાર જ્યારે મુશ્કેલી આવે જ્યારે ફાયર ફાઈટર આપણે એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ મુશ્કેલી ના આવે, પણ આવે તો મોટું ફાયર ફાઈટર અંદર જાય એવી વ્યવસ્થા સોસાયટીના રોડની હોવી જોઈએ, જો એ ના હોય તો કંઈક મોટી હોનારત થાય। તમે બધા જોતા હશો શોર્ટ સર્કિટથી હોસ્પિટલો સર્ગે છે, બધું બિલ્ડિંગો સર્ગે છે, ફેક્ટરીઓ સર્ગે છે,
તો એ ફાયર ફાઈટર ને પહોંચવાની જગ્યા ના હોય તો બધા પ્રોબ્લેમ ઉભા થાય. એટલે આપણે સમજી વિચારીને બધા એક સાથે સોસાયટી વાળા ભેગા થઈ નક્કી કરજો કે આપણે આવી રીતના રસ્તો બનાવવો છે અને વચ્ચે કોઈ નડચણ ના હોવું જોઈએ, તો તમારો રસ્તો ખૂબ સારો સુંદર અને પહોળો રસ્તો થશે. એટલે ખાસ એક તો આ વિનંતી કરું. બીજું કે પાણીની સમસ્યા, પાણી આપણે બને એટલો જે ઉપયોગ આપણે જે કરવો પડે એટલું જ પાણી વાપરીએ. વધારાનું પાણી બહાર રોડ ઉપર ના આવે એની પૂરેપૂરી દરકાર રાખીએ. પાણીનો બગાડ થાય એ પણ સારું નહીં. એટલે એ પણ તમે ધ્યાન રાખજો. અને તમારી જે કંઈ મુશ્કેલીઓ હોય એ તમારા મેમ્બર કરતા હોય છે, આ આગેવાનો બેઠા હોય છે કરતા હોય છે, બધા ચિંતા કરતા હોય, અને એના કારણે આ વિસ્તારની અંદર લગભગ બધે સુવિધાઓ પહોંચી ગઈ છે. હવે ટૂંક જ સમયની અંદર તમને બધાને ખબર છે કે ઇલેક્શન આવવાનું નગરપાલિકાનું, બરાબર ને? ખબર છે ને? પછી ચારે ચાર સીટો જોઈએ આપણે, બરાબર ને? એટલે ચારે ચાર સીટ, પછી કોઈને વધારે મત આપવાનો ઓછો મત આપવાનો એવું ના કરશો. તમને ચાર જણ જીતાડવાનો અધિકાર છે, એટલે તમારે ચાર જણને વોટ આપવાના અને ચાર કમરને જીતાડવાના. ચાર કમરને મત આપી, કોઈ એક કમરને મત ના આપશો, ચાર કમરને મત આપજો. એવી તમને સાથે સાથે વિનંતી એ કરી લઉં છું કે આજે આ ભર તાપમાં મોટી સંખ્યામાં તમે લોકો ઉપસ્થિત છો. મારે બરોડા જવાનું હોવાના કારણે ટાઈમમાં ફેરફાર કરવો પડ્યો, એટલે મેં એમ કહ્યું કે ના, ખાતમુહૂર્ત તો આપણે કરવું જ છે, એટલે હું આવું છું પણ વહેલું કરજો, એટલે તમને બધાને વહેલા બોલાય. અને આજે તમે બધા વડીલો ભાઈઓ બહેનો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર ધ્યાન રાખીને સારો રસ્તો ચીફ ઓફિસર શ્રી બનાવે અને કોઈ મુશ્કેલી ના પડે. અને મેં કહ્યું એમ, ઓટલા પણ જેણે બહાર કર્યા હોય એ જરા કાઢી નાખીને સરસ સુંદર રસ્તો બને અને મોટું વેહિકલ આઈ જાય કરી શકે, ટ્રક, એવો રસ્તો સરસ બને એવી અહીંયા હું ચીફ ઓફિસર શ્રીને ભલામણ કરું છું. અને આ પાટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદેમાતરમ. આની સાથે સાથે મહેર સાગર કોલોની હાઉસિંગ સોસાયટી જલારામ મંદિર પાસે કપડવંજ રોડનો રસ્તો એ 12,04,965 એ 4 નંબરના વોર્ડનો જ. કોકરણ મંદિર સામે પ્રમુખનગરથી કબીર કોલોની સુધીનો રસ્તો 6,77,000 એ 12 નંબરના વોર્ડનો. અને બેટાસી ખોડિયાર માતાના મંદિર પાસેનો સીસી રોડ એ 12 નંબરના રોડ છે. 5 આટડીના વિસ્તારનો સીસી રસ્તો એ 5 નંબર 6 નંબરમાં. તો અને બીજો એક બાપુલાલ વાસણવાળાનો ખાંચો અલ્લાજોગા પાસેનો રસ્તો સીસી રોડ એ 7 નંબરમાં છે. આમ ટોટલ 58,62,000ના ખર્ચે આ તમામ રસ્તાઓ બનવાના છે, એનું ખાતમુહૂર્ત અહીંયાથી આપણે કરીએ છીએ. આભાર. ચોક્કસ.
बनाओ,